શાળા અને કોલેજના છાત્રાઓને સમયના બચાવની સાથે સહેલાથી ડ્રાઇવિંગ લાયસન્સ આપવા માટે જાણીતી સેવાભાવી સંસ્થા સદભાવના ગ્રુપ દ્વારા આજે જળ બચાવો અભિયાનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જિલ્લા મથક પાલનપુરમાં આવેલી આરટીઓ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને જળ બચાવો અભિયાન અને ડ્રાઇવિંગ લાયસન્સ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા પ્રાંત ઓફિસર શિવરાજ ગિલવા જાણીતા તબીબ સુરેન્દ્ર ગુપ્તા વિદ્યામંદિરના નિયામક હસમુખભાઈ મોદી સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં મહાનુભાવોના હસ્તે સાતસો ત્રીસ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં ઉનાળાની ગરમીના પ્રકોપ વચ્ચે પાણીની તંગી દૂર કરવા માટે સદભાવના ગ્રુપ દ્વારા યુવાનોને જળ બચાવ અભિયાનના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં લોક જાગૃતિ ફેલાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આજે આરટીઓ અને હિતેશ ચૌધરીના નેતૃત્વ હેઠળ જે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ કામ કરે છે એમના સંયુક્ત ઉપક્રમે યુવાનોને લાયસન્સ વિતરણ કરવાનું અને તેમજ જલ બચાવની અભિયાનનો પ્રારંભ કરવાનું કાર્યક્રમ અહીંયા રાખ્યું હતું એમાં મોટી સંખ્યામાં યુવાનો આવ્યા જેમને તમામ મહાનુભાવોએ ટ્રાફિક રૂલ્સનું પાલન કઈ રીતે કરવું અને સારી રીતે આપણે ટ્રાફિક સેન્સ જાળવું લાયસન્સ મળે છે એટલે એના સાથે જે જવાબદારીઓનું વહન કરવાનું છે એ કઈ રીતે કરવાય એના મા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જલ બચાવવા માટેની પણ એક શપથ લેવડાવવામાં આવી हूँ सद्भावना ट्रस्ट ने आर टी ओ ने खूब खूब अभिनंदन पाठू यहाँ पे जो प्रोग्राम हो रहा है लाइसेंस मिलने के लिए जो हमको बहुत तकलीफ़ होती थी लेने के लिए बहुत लाइन में भी खड़ा रहना पड़ता था वो अभी ले बहुत ले जल्दी मिल रहा है सद्भावना ग्रुप की वजह से और आर टी ओ कचहरी की वजह से उसके बदल मैं उनको बहुत दिल से थैंक यू बोलना चाहती हूँ कि जो हमको इतना आसानी से लाइसेंस मिल गया थैंक यू આજ રોજ બનાસકાંઠા જિલ્લા વાહન વ્યવહાર કચેરી તથા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કદાચ ભારતમાં પ્રથમ કહી શકાય તો ખોટું નહીં છેલ્લા ચાર વર્ષમાં ચૌદ હજાર વિદ્યાર્થીઓને સદભાવના ગ્રુપે માત્રને માત્ર સરકારી ફીના ધોરણે સવારે આઠ વાગે એમના માટે સ્પેશિયલી આરટીઓ કચેરી શરૂ કરાવીને લાયસન્સ પ્રાપ્ત કરાવ્યા છે જે અંતર્ગત આજે સાડા સાતસો વિદ્યાર્થીઓના લાઇસન્સ વિતરણનો કાર્યક્રમ હતો પણ એની અંદર વધારે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજીને લાઇસન્સ તો પ્રાપ્ત કરે છે પણ દેશ માટે પોતાની જવાબદારી સમજીને જળ બચાવો અભિયાનમાં આ બધા યુથ પાર્ટિસિપેટ કરે છે અને વોલન્ટિયર્સ બનીને આજુબાજુના પાંચ ઘરની ચિંતા કરશે કે પાંચ ઘરે ક્યાંય પાણી ટપકે નહીં અને એનાથી પણ આગળ વધીને સરકારી કચેરીઓમાં ક્યાંય પણ લીકેજ હશે તો એ કચેરી અધિક્ષકનો સંપર્ક કરીને એમને પણ આ બાબતે માહિતગાર કરશે એનાથી પણ આગળ વધીને ત્રીજા તબક્કામાં ઘરે ઘરે ફરવાનું પાલનપુર અને ડીસામાં ખાસ કરીને ફ્લેટોની જે સ્કીમો છે ત્યાં દરેક જગ્યાએ ઘરે ઘરે પ્લમ્બર લઈને જવાનું અને લેબર મજૂરી નહીં લેવાની અને માત્ર ને માત્ર એમનું જે મટિરિયલનો કોસ્ટ છે એના માધ્યમથી પાણી લીકેજ થતું અટકે એ માટેના પણ પ્રયત્નો રહેશે